એટલે કે એક જ દેહ ચિનગારી જેનો પ્રકાર છે પ્રાર્થના ગીત આપણે અલગ અલગ પાઠના પ્રકારો વિશે પણ જાણી ગયા હતા વિદ્યાર્થીઓ એનો પાઠ છે પ્રાર્થના ગીત એની અંદર કવિ છે ઈશ્વર પાસે એક એવી ચિનગારી માંગે છે કે જેના દ્વારા એને એક જ્ઞાનનો તણખો મળે ચિનગારી કહેતા એક તણખો જ જ્ઞાનરૂપી એક તણખો મળે એક ચિનગારી મળી જાય તો જીવન છે એ કેવું થઈ જાય જીવન છે ખૂબ જ સુધરી જાય છે

અહીંયા આ જગ્યાએ વિદ્યાર્થીઓ ઘણા બધા ભૂલ કરતા હોય છે જામગરીની બદલે જામનગરી એવું કરી નાખતા હોય છે પરંતુ અહીંયા જામનગરી એવો શબ્દ છે નહીં જામગરી એવો શબ્દ છે તો વિદ્યાર્થી મિત્રો બીજો પાઠ હતો એ ઈશ્વર પાસે જ્ઞાનરૂપી એક તણખો માંગવાની વાત હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ હવે આપણે આગળ વધીશું પાઠ નંબર ત્રણ જેનું નામ છે ઝુમ્મો ભિસ્તી વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે એનો પ્રકાર છે બોધકથા શું છે આની પહેલાના પાઠનો પ્રકાર હતો પ્રાર્થના ગીત આનો પ્રકાર છે બોધકથા વિદ્યાર્થી મિત્રો બોધકથા એટલે શું જેના માંથી ને જે વાર્તા માંથી આપણને કઈક જાણવા મળે એને કહેવાય છે બોધકથા સૌ પ્રથમ શરૂઆત કરીએ પહેલા વિદ્યાર્થીઓ જેની પાસે ટેક્સ્ટબુક અવેલેબલ ન હોય

વિદ્યાર્થીઓ અને બે ત્રણ વખત સમજવાની જરૂર લાગે અટકાવી સરખી રીતે જોઈ શકશો આવી રીતે તમે રિવિઝન પણ કરી શકો છો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠ ત્રણ ઝુમો ભિસ્તી વિદ્યાર્થી મિત્રો ઝુમો ભિસ્તી ના લેખક છે ધૂમકેતુ હવે કેતુ શું છે તો કે એનું ઉપનામ છે લેખકનું તો લેખકનું નામ શું તો લેખકનું નામ જોઈએ વિદ્યાર્થીઓ લેખકનું નામ છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી આખું નામ બધાએ યાદ રાખવું ફરજિયાત છે બધી જ વખતે આ આપણો પ્રસ્તાવના છે વિદ્યાર્થી મિત્રો કેન્દ્રબિંદુ છે એમાંથી કવિનો પરિચય પણ મળે છે પાઠની અંદર શું કહેવામાં આવેલું છે એ પણ આપણને જાણવા મળે છે તો લેખકનું નામ છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એમનો જન્મ 12 બાર અઢારસો ને થયો થયો હતો અને મૃત્યુ છે ધૂમકેતુ હવે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એમને બધા ધૂમકેતુના એવા ઉપનામથીને ઓળખતા હતા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ એમની કૃતિઓ કહેતા એમણે કઈ કઈ રચનાઓ કરેલી હતી તો કે ટૂંકી વાર્તાઓ વાર્તાઓ નાની નાની વાર્તાઓ લખેલી હતી નવલકથાઓ આપણે સાતમા ધોરણની અંદર ચર્ચા કરી લીધી છે વિદ્યાર્થીઓ વાર્તાઓ નવલકથાઓ નવલિકાઓ અથવા તો લઘુ નવલ આ બધું કોને કહેવાય તો વિદ્યાર્થીઓ નવલકથા લખેલી છે જે શરૂઆત થી લઈને છેલ્લે સુધી અઢીસો થી ત્રણસો પેજની જો બુક હોય તો ત્યાં સુધી એક જ સ્ટોરી ચાલી આવતી હોય એને કહેવાય છે નવલકથા એ ત્યારબાદ આવે છે પ્રવાસ વર્ણન પ્રવાસ વર્ણન ની અંદર આવે છે વિદ્યાર્થીઓ કે પોતે જ્યાં પણ ફરવા ગયા હોય અથવા તો સ્થળની મુલાકાત લીધી હોય હવે એ લખીને આખે આખું બનાવી નાખે પેજમાં નિબંધ જેવું એને કહેવાય છે પ્રવાસ વર્ણન ત્યાં શું જોયું કેવી રીતે ફર્યા પછી આવે છે આત્મકથા આત્મકથા એટલે વિદ્યાર્થીઓ પોતાના પર લખાતી હોય એને કહેવાય છે આત્મકથા પોતાના જીવન પર લખાય એને કહેવાય છે આત્મકથા ગાંધીજીએ પણ લખેલી છે આવા ઘણા બધા મહાપુરુષોએ પોતાના જીવન પર આત્મકથા લખેલી છે ત્યાર પછી એની વિશિષ્ટ કૃતિ કહેતા ગુજરાતી સાહિત્યની અંદર ખાસ કરીને ધૂમકેતુની કઈ વિશિષ્ટ કૃતિઓ છે તો એની અંદર એક કૃતિનું નામ છે તણખા મંડળ તો વિદ્યાર્થીઓ તણખા મંડળની અંદર વાર્તા એ વાર્તાનો સંગ્રહ છે આખો તણખા મંડળ છે એ વાર્તાનો આખો સંગ્રહ છે તો તણખા મંડળની અંદર વિદ્યાર્થીઓ ધૂમકેતુ જે છે આ થયો લેખકનો પ્રારંભિક પરિચય હવે એમનો જન્મ કઈ જગ્યાએ થયો હતો એ જોઈએ એમનો જન્મ ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનો જન્મ ગોંડલ પાસેના વીરપુરમાં થયો હતો

એની અંદર ને કંઈક નવું નવું આપણને એમ થાય કે હવે કંઈક નવું ટ્વિસ્ટ આવશે હવે કંઈક હમણાં નવું ટ્વિસ્ટ આવશે તો આવી રીતે કલામય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ટૂંકી વાર્તા એક સ્વરૂપ છે વાર્તાના પ્રકારમાં ટૂંકી વાર્તા સ્વરૂપ છે જેમ નવલકથા છે એવી જ રીતે ટૂંકી વાર્તા છે તો આ ટૂંકી વાર્તાને વિકસાવનાર ધૂમકેતુ છે એમને ગુજરાતી સાહિત્યમાં એટલા માટે ચિરંજીવ સ્થાન છે એ દ્રષ્ટિએ તણખા મંડળમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે તણખા મંડળમાંની વાર્તા હમણાં જ વાત કરીએ આપણે એની અંદર જે વાર્તાઓ છે એમાં ગુજરાતી સાહિત્યમાં એ વાર્તાઓનું ખૂબ જ સારું અને વિશિષ્ટ સ્થાન છે ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે આપણે જોઈ લીધું આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું હવે જો પાઠની અંદર શું કહેવામાં આવેલું છે ને પ્રસ્તાવનાનો છેલ્લો પેરેગ્રાફ છે એમાં આપણને ખબર પડી જશે આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું વિદ્યાર્થીઓ નિસ્વાર્થ પ્રેમ એટલે કે કોઈ સ્વાર્થ વગરનું ઘણા લોકો એકબીજા સાથે બોલતા હોય તો કેવી રીતે બોલતા હોય આની પાસેથી કંઈક મળી જશે એટલે હું આની હારે બોલું છું આને કહેવાય છે સ્વાર્થ અને સ્વાર્થ પૂરો થઈ જાય પછી તું કોણ અને હું કોણ આવો સંબંધ એને કહેવાય છે સ્વાર્થ વાળો સંબંધ પરંતુ અહીંયા કેવો સંબંધની વાત છે પશુ અને માનવ વચ્ચેનો નિસ્વાર્થ સંબંધની વાત છે વિદ્યાર્થીઓ નિસ્વાર્થ કહેતા સ્વાર્થ વગરનો સંબંધ આપણે માનવ માનવ વચ્ચેનો પ્રેમ જોયો છે માનવ માનવ વચ્ચેના પ્રેમમાં પણ ઘણા બધા પ્રકારો હોય છે માતા પિતાનો પ્રેમ માતા પુત્રનો પ્રેમ હોય પિતા પુત્રનો પ્રેમ હોય ત્યારબાદ આવે છે પિતા પુત્રીનો જે બાળક સહજ પ્રેમ હોય ગુરુ પ્રેમ હોય આ બધા અલગ અલગ પ્રકાર છે લાગણી જેને કહેવાય છે ગુરુ પ્રત્યે શિષ્ય ને લાગણી હોય પછી આ આખું અલગ જ છે પશુ અને માનવ વચ્ચેનો પ્રેમ વિદ્યાર્થી મિત્રો પશુ પ્રેમ અને માનવ પ્રેમ આ બધા જેટલા પ્રેમની વાત છે અત્યારે આપણને ખબર છે કે હાલમાં ઘણા લોકોના ઘરે કૂતરાઓ પાડેલા હશે અથવા તો કઈક પક્ષીઓ પિંજરામાં રાખેલા હશે શા માટે કારણ કે એને ગમે છે એની પ્રત્યે સહજ એવી લાગણી છે માટે એ રાખેલ છે તો આને કહેવાય છે માનવ સહજ પ્રેમ નિસ્વાર્થ પ્રેમ એની પાસે કઈ મળી જવાનું છે નહીં પરંતુ એક આનંદ આવે છે મૈત્રીની ભાવનાનું હૃદયંગમ નિરૂપણ થયેલું છે પોતાના પાડાને સાચવીને રાખે છે એને લાડ કરે છે એને બચાવવામાં વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે હવે ઝુમો ભિસ્તી આ મુખ્ય પાત્રનું નામ છે વિદ્યાર્થીઓ પાઠની અંદર જે મુખ્ય પાત્ર હોય ને એનું નામ છે ઝુમો ભિસ્તી તો જુમો ભિસ્તી પોતાના પાડાને હવે સમજો સમજુ કાયમ પ્વાનવને જાનવર વચ્ચેનો જે પ્રેમ આપેલો છે તો એ જાનવર કોણ હતું કૂતરો હતો નહીં બિલાડી હતી નહીં તો કોણ હતું તો એક પાડો હતો તો એ પાડાની અને આ જુમા ભિસ્તીની આ બંનેની મૈત્રીનો સંબંધ બતાવે છે આ મિત્રતાનો પ્રેમ છે તો હવે આ પાઠમાં એવું તે શું આવશે એવું તે શું છે કે જે જૂમો ભીજતી એ પાડા માટે મરવા સુધીની પણ તૈયારી બતાવે છે મરવા માટે પણ તૈયાર થઈ જાય છે આવો કેવો નિસ્વાર્થ પ્રેમ એવું કારણ બન્યું હશે એ પાઠમાં બધું જ બતાવેલું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય લાવશે વિદ્યાર્થી મિત્રો થોડીક ચૂંટેલી બાબતો ચૂંટેલી બાબતો એટલે એકઠી કરેલી બધું જ વાર્તાની અંદર બધું જ ભેગું કરીને લાંબી લાંબી વાર્તાઓ કરવાનું નહીં પરંતુ ધૂમકેતુનું કેવું હતું તો કે થોડીક એવી વાર્તાની અંદર અમુક અમુક પોઈન્ટ જ લીધા હોય પરંતુ એ પોઈન્ટ એવા સચોટ અને એવા જોરદાર પોઈન્ટ હોય વિદ્યાર્થીઓ કે જે આપણને આપણને એટલે વાંચક જે વાંચવા વાળો વ્યક્તિ હોય એને પકડી રાખે પકડી રાખે કેતા એને વાંચવાની આગળ ને આગળ નવ પેજ વાંચવાની એના પછીનું પેજ વાંચવાની ઈચ્છા થઈ આવે કે હવે શું થશે આગળ શું થવાનું છે એ જાણવાની ઈચ્છા એને ઈચ્છા એ વાચક છે એ વાંચતો જાય છે તો આ શક્તિ જે ધૂમકેતુ પાસે હતી આવી રીતે એ ધૂમકેતુ વાર્તાઓ લખતા હતા એમની કાલ્પનિક શક્તિ આટલી પ્રબળ હતી વિદ્યાર્થીઓ આ પાઠમાં હવે આપણે આગળ જોઈશું કે હવે પાઠમાં શું કહેવામાં આવેલું છે આનંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહ્યા હતા હવે આણંદપુરમાં રહે છે વિદ્યાર્થી મિત્રો આણંદપુરમાં એ લક્ષ્ય ખેંચી રહ્યા હતા લક્ષ્ય એટલે કે ધ્યાન પોતાનું ધ્યાન છે ખેંચી રહ્યા હતા આણંદપુરના એક ખૂણામાં એ બધા ઝૂપડા હોય ને એ એક ઝૂંપડા જેવા બે બે ત્રણ ઝૂપડા ઉભા હતા

સ્વાભાવિક છે કે આ વાતાવરણનું આ આ પ્રકારનું વર્ણન કર્યું એટલે આજુબાજુનું વાતાવરણ કેવું હશે હશે ક્યાં રહેતો એનું મગજમાં નક્કી થઈ જાય ખખડધજ આમલી ત્રણેય મકાનોને ઢાંકતી હતી ખખડધજ આમલી કહેતા ખૂબ જ મોટું વૃક્ષ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ફોટાની અંદર ટેક્સ્ટબુક હોય તો એમાં પણ છે જે આમલીના વૃક્ષો છે એ એ બધા ઝૂંપડાઓને ઢાંકી રહી હતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી ને ધૂળના ગોટા ઉડતા એટલે કે આજુબાજુ રોડ પરંતુ સામાન્ય જમીન એમાં વાહનો ચાલતા હોય હોય અથવા તો કોઈ પોતાના પશુઓ લઈને ચાલતું એટલા માટે શું ઉડે ધૂળ ઉડે અને ગટરની દુર્ગંધ એટલે એવા વિસ્તારમાં હોય કે જ્યાં ગંદકી વાળો હોય પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગથી થીગડા અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી ખડકી કહેતા એક પ્રકારનો દરવાજો કેવા તો કે પતરા પાટિયાને ગુણિયા ગુણિયા કહેતા ઘઉં જે આપણે પહેલાંના અત્યારે તો પ્લાસ્ટિકની બોરીમાં આવે છે પરંતુ પહેલાં જે શણની આખું જે સૂતડી કહેવાય તો એ સૂતડીનું આખું શણનું કોથળો બનેલો હોય એમાં ઘઉં ભરીને આવતા તો એને કહેવાય ગુણિયું એ ખાલી થઈ જાય તો એના થિગડા મારેલા હતા ને એવી ખડકી કહેતા દરવાજો હતો અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જૂમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય હવે અંદર છે ફાટેલ તૂટેલ સાદડી સાદડી કહેતા એક શેત્રંજી જેવું અથવા તો પાથરનું તો આના ઉપર જુમો ભીસ્તી પોતે હોકો ગગડાવતો બેઠો હોય હોકો ગગડાવતો એટલે જેવી રીતે વિદ્યાર્થીઓ સિગરેટ આવે છે બીડી આવે છે એવી રીતે જે એક પ્રકાર છે હોકો એ પણ પીવાનો હોય છે પીવો એટલે પીવાનો હોતો નથી વ્યસન માટે નથી હોતો પણ એક એ વ્યસનનું સાધન છે હવે જેવી રીતે સિગરેટમાં વ્યસની જે હોય સિગરેટમાં ધુવાણો ખેંચે છે એમાં કઈ અવાજ નથી આવતો પરંતુ હોકામાં એવું હોય છે કે પોતે ધુવાણો ખેચે તો એમાં ગડ ગડ જેવો અવાજ આવે છે એ તમે જોઈ શકો છો જો આ આવો હોકો હોય છે તો હોકો ગગડાવતો હોય જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા હતા તડકા છાંયડા વિદ્યાર્થી મિત્રો તડકા ચાયણા એટલે સુખ દુઃખ જોઈ લીધા હતા કારણ કે અત્યારે મોટો હતો એટલે જ્યારેથી જન્મો ત્યારથી અત્યાર સુધી બધા તડકા ચાંડા સુખ દુઃખ બધા જ જોઈ લીધા હતા કેવા વર્ણન કર્યા છે અહીંયા તો કે સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી હાંડલી એટલે માટલી માટીનું નાનું પાત્ર ઝુમાયા આ બધું જોઈ લીધું હતું સોના રૂપાના વાસણોનો સવાલ વાત આવી એટલા માટે આપણે અહીંયા કહી શકીએ વિદ્યાર્થીઓ કે એ પોતે ઝુમો છે કેવો હશે શ્રીમંત કહેતા પૈસાદાર હશે નાનપણમાં અને પછી ધીમે 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 કરતા કરતા એની પરિસ્થિતિ ખરાબ થઈ હોય માટે કહેવામાં આવી ગયું તો કે ઠીક રાના વાસણોમાં પછી આગળ જોઈએ જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપ ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો જ્યારે એણે જન્મ લીધો જુમો ભીસ્તી પૃથ્વી ઉપર આવ્યો ત્યારે એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો કહેતા બધા એને રમાડતા બાળકો એટલે સ્વાભાવિક છે બધા રમાડે વળી તો હમણાં કોઈ એમ વિચાર છે એક હાથમાંથી બીજા હાથમાં દળાની જેમ રમતા હોય નહીં વિદ્યાર્થીઓ જસ્ટ મજાક એક આનંદ કરવાની વાત છે આ તો પરંતુ તે જયારે નાનો હતો ત્યારે બધા જ એને લાડને પ્રેમથી રમાડતા હતા હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો વિદ્યાર્થીઓ એ જમાનામાં હાથી હોવા ખૂબ જ અઘરી વસ્તુ એટલે કે ખૂબ જ મોટી વસ્તુ કહેવાતી કારણ કે એ જે કોઈ જેવા તેવા લોકો પાસે ન હોય ખૂબ જ શ્રીમંત ગર્ભ શ્રીમંત હોય એની પાસે આવા હાથી ને ઘોડા ને એવું બધું હોતું હોય છે તો એને હજી એવું યાદ આવતું હશે કે પોતે ફક્ત દસ જ વર્ષનો હતો કેટલા વર્ષનો દસ વર્ષનો તો દસ વર્ષનો હતો ત્યારે એ પોતે હાથી પર બેસીને પરણવા નીકળેલો વિચારો પહેલાના જમાનાની અંદર બાળ વિવાહની કેવી પ્રથાઓ હતી જે અત્યારે નથી એટલા માટે કીધું છે પરણવા માટે નીકળેલો ક્યારે દસ વર્ષ નો હતો ત્યારે અને કોની ઉપર બેસીને હાથી ની ઉપર બેસીને એ વખતે તેને શોખ ખાતર એક પાડો પાડેલો હતો જુઓ વિદ્યાર્થીઓ બધાના શોખ અલગ અલગ હોય છે ઘણાને કૂતરા પાડવાના શોખ હોય છે ઘણાને બિલાડા ફાળવાના શોખ હોય છે ઘણા લોકો એવા હોય છે કે જે પક્ષીઓ પાડતા હોય છે એટલે ઉડતા પક્ષી નહીં પાડતા કહેતા પાંજરાની અંદર રાખતા હોય છે બધાના શોખ અલગ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો જુમાનો શોખ કેવો હતો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા હવે જો પાડાનું નામ અહીંયા બતાવી દીધું પાડાનું નામ શું હતું વેણુ હતું હવે એ પાડાનું નામ

ત્યાં સુધી જ લોકો તમને બોલાવશે અહીંયા પ્રત્યેક્ષ ઉદાહરણ આપી દીધું કે જ્યારે જુમાની ઘરે પૈસાની છોડ રહેલાતી છોડ રહેલાતી એટલે રેલમ છેલ પૈસાની આમ કાંઈ ખૂટે જ નહીં એવી રીતે જ્યારે હતું ત્યારે જુમાને ઘણા બધા મિત્રો હતા પરંતુ અત્યારે એક પણ નથી શા માટે તો એ બધા જ વિદ્યાર્થી મિત્રો એ બધા જ મિત્રો છે એ પૈસા માટે જેની હાલ રહેતા હશે તો કે હા શા માટે કારણ કે આ દુનિયા કેવી છે સ્વાર્થી દુનિયા છે અને આવા સ્વાર્થ વગર ખરાબ સમયે જે આપણને સાચો સાથ આપે ને એ આપણો સાચામાં સાચો મિત્ર છે. પછી આગળ વેણુ નામ વિચિત્ર હતું એ આપણે જોઈ લીધું. તેમાંથી કોઈક સાહિત્યિક રસિક, સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુંમડુ વેણુ જેવું નામ આપી દીધેલું. સાહિત્ય રસિક કહેતા અલગ અલગ છંદોને એની અંદર દુહાઓમાં રસ ધરાવતો સાહિત્ય રસિક તો આવા લોકો જે હોય છે એને સાહિત્ય રસિક કહેવાય છે તો એમાં સાહિત્યમાં રસ ધરાવતો એનો એક મિત્ર હિન્દુ મિત્ર હતો એટલે એ ચોખવટ કરી કે હિન્દુ મિત્ર એટલે એનો મતલબ એમ કે એના બીજા પણ મિત્રો હશે બીજા મુસ્લિમ મિત્રો પણ હોઈ શકે તો હિન્દુ મિત્ર એવું વર્ણન કરેલું છે અહીંયા તો એના એક હિન્દુ મિત્રએ એને વેણુ એવું નામ આપી દીધેલું ને એ નામ હજી સુધી ચાલ્યું આવે છે પછી વિદ્યાર્થીઓ પછી તો એ ચાલ્યું જુમો લક્ષાધિપતિ હતો લક્ષાધિપતિ એટલે લાખોપતિ એના પછી આવે કરોડોપતિ પરંતુ અહીંયા આપણે અત્યારે લાખોપતિ લક્ષાધિપતિ લખપતિ જેને કહેવાય ભિખારી બની ગયો હતો કેવો લાખોપતિ હતો પછી કેવો બની ગયો ભિખારી બની ગયો વડી ચડ્યો પાછો પડ્યો પાછો ચડ્યો પાછો પડ્યો કહેતા ઉતાર ચડાવ ઉતાર ચડાવ આવતા જ ગયા જીવનની અંદર કેટલી બધી એને તડકા છાંડી જોઈ લીધી કેટલા ઉતાર ચડાવ આવ્યા પૈસા આવ્યા પાછા ગયા આવ્યા પાછા ગયા પણ અત્યારે હવે શાંતિ છે બસ આ દરરોજ એનું ખાવા પૂરતું થઈ જાય એટલે બસ વધારે હવે કાંઈ મહેનત કરવી નથી અને આ જે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાય રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બારણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા માત્ર ઝુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ હતા હવે આના ઝુમાના જીવન દરમિયાન કંઈક કેટલાય મિત્રો આવ્યા ગયા અમુક હતા એ હોત પરંતુ અત્યારે છેલ્લે સુધી કોણ બે ટક્યા તો કે ઝુમો અને વેણુ આ બે મિત્રો છે એ છેલ્લે સુધી ટક્યા વિદ્યાર્થીઓ કહેવાય છે ને પશુ જે હોય છે એ નિસ્વાર્થ પ્રેમી હોય છે એને કોઈ સ્વાર્થ હોતો નથી તમે કૂતરાને એક બે ત્રણ દિવસ ખાલી રોટલી અથવા કઈક બિસ્કીટ અથવા દૂધ આપશો ને એટલે તમારું પાડીતા જાનવરની જેમ તમારી સાથે વર્તન કરવા મળશે અને તમને ક્યાંય પણ મુશ્કેલી આવવા દેશે નહીં આમાં એમ પણ કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે નોકર અને માલિક એકબીજાની સામે આખો દિવસ જોતા રહેતા ત્રણ ઝૂંપડાની અંદર રહેતા એકમાં વેણુબંધ હતો બીજામાં જુમો રહેતો અને ત્રીજામાં ઘાસ ભરાતું તો જે જુમો રહેતો અને વેણુ હતો તો જુમો ને વેણુની ઓરડીની વચ્ચે એક બારી જેવું એમાંથી ને એકબીજા સામે નોકર ને શેઠ જોયા રાખતા હવે આગળ જોઈએ આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મશક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા હવે મશક કોને કહેવાય મશક એટલે વિદ્યાર્થી મિત્રો પાણી ભરવા માટેનું ચામડાનું સાધન જે આપણે તમે એક એક્ઝામ્પલ આપું છોટા ભીમ વગેરે જે કાર્ટૂન આવે છે એમાં ઊંટ ઉપર જે બાંધેલું હોય એમાંથી એને કાઢીને પછી પાણી પીવે છે તો એ જે ચામડાનું પાત્ર હોય એને પાણી પીવાનું એને કહેવાય છે મશક હાલ પણ એવી દુકાનોમાં આપણને અવેલેબલ હોય છે મળી શકે છે તો આ કામ શું કરતો ભાઈ ઘરે ઘરે પાણી સપ્લાય કરવાનું કામ કરતો મોટી મોટી જુમાની પીઠ ઉપર મોટી પાણીની મશકો જુમાની પીઠ ઉપર રાખી લાદીને ઘરે પાણી દઈ આવતો અને એમાંથી કમાય એ દરરોજ લઈ અને ખાતો અને પોતે શું કરતો ગીત કે ગઝલ લલકાર તો ચાલ્યો જાય ને જુમાના ગળામાં ઘંટડી બાંધી હોય એ આરો વાગતી જાય અને બધે જ આવી રીતે પાણી ભરી દીધા પછી બંને શું કરતા પાછા વળી જતા હતા

અ ઝુમા માટે સોરી વેણુ માટે શું લેતો તો કે વેણુ માટે છે એ પોતે બથ ભરીને બથ એટલે આવી રીતે આપણે બથ બથ ભરે ભરીને ગદબ કહેતા ખોળ કહેવાય એને ખાવા માટેનું ગદબનું અર્થ થાય વિદ્યાર્થીઓ ઢોરને ખવડાવવામાં આવતું વનસ્પતિ એ આપણે રજકો કહીએ છીએ તો એ રજકો લઈ લેતો અને જુમો પાછળથી આ વેણુ પાછળથી એને ખાતો આવતો બસ આ હંમેશાની ખરીદી આટલી ખરીદી છે એ આ લોકોની દરરોજની ખરીદી રહેતી પાણી ભરવા પાણી ભરીને ઘરે ઘરે દઈ આવે પછી જે પૈસા મળે એમાં હવે એને શું વાંધો હવે એને શું ચિંતા છે કારણ કે બસ હવે જાતિ ઉંમર છે એટલું બધું તો કઈ હવે ભેગું કરીને પછી ભેગું કરવું પાછું જવા દેવું પાછું ભેગું કરવું એવું બધું હવે ઝંઝટમાં પડવાનો વાત નથી જુમાને હવે આવી ઝંઝટમાં પડવું હતું નહીં એટલે આ જીવન અને આટલું કામ કેતા દરરોજ નું દરરોજ કરીને ખાવું એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ગરાગ હોય તેમાંથી ઘટે તો બીજાને ગરાગ થવા કહેવું નહીં ગરાગ એટલે કસ્ટમર હવે જેના કસ્ટમર કહેતા ગરાગ છે જેને આપણે ગ્રાહક કહીએ છીએ તો એ ગ્રાહક કોઈ દિવસે એમ કહે કે

લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાવવા કાન ફફડાવતો આંખ ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય જો શું કીધું છે બાળકો કે સાંજ સુધી બપોરે આ બંને આવી જાય ઘરે પહોંચી જાય ઝૂપડામાં પછી સાંજ સુધી શું કરે જમી કાઢીને જુમો હોકો ગગડાવ્યા કરે એના અવાજની અંદર જે હોકો પીતો હોય ને એના અવાજની અંદર પાડો છે તો એ ગગડાવવાના અવાજમાં પાડો એને સંગીત માને છે પાડો એને સંગીત માને છે અને એમાં એ તલ્લીન થઈ જાય છે અને માખી ઉડાડતો એમ પોતાના કાન છે એ હલાવી રાખે છે અને બેસતા બેસતા જાગતો હોય કે સૂતો હોય કે ખબર પડે નહીં હમથી કહેવાય છે પાડા જેવો છે સાવ પાડાની જેમ પેડો છે સાવ આ એક રમૂજી વાત થઈ શેઠ ને નોકર બપોર સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા આવી રીતે શેઠ અને નોકર એકબીજાને સામા સામે નિહાળ્યા કરતા વિદ્યાર્થી મિત્રો નિહાળો એટલે કે જોઈ જોતા રહેતા અને પછી સાંજે ફરવા માટે નીકળતા હવે પછીની વાર્તામાં શું ટ્વિસ્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો હવે શા માટે પ્રસ્તાવનામાં એમ કે મરવા સુધીની પણ તૈયારી બતાવી દીધી અહીંયા નિસ્વાર્થ માનવ અને પશુ વચ્ચેનો પ્રેમ બતાવેલો છે તો શું વાર્તા છે એ ફરીથી આપણે આવતા લેકચરમાં જોઈશું વિદ્યાર્થીઓ આજ માટે આપણો પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ વધારાનો આપણે ભાગ બે ની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આપને આ પાઠ ભણવાની ખૂબ જ મજા આવી હશે મેં પહેલા કીધું એ જ પ્રમાણે જ્યાં ન સમજાય ત્યાં વિડીયોને અધવચે અટકાવી અને ફરીથીને બેક લઈને પ્લાય કરો જેથીને સમજાઈ જાય સાથે નોટ અને પેન પણ રાખવી ન સમજાય લખી લેવું અને પોતાના વિષય શિક્ષકનો સંપર્ક કરી એનું સમાધાન મેળવી લેવું વિદ્યાર્થીઓ આપણે ફરી મળીશું ભાગ ત્રણ સાથે આવતા લેક્ચરમાં ધન્યવાદ